કિસ્સા જોયા છે ગામડાઓમાં કે પુત્ર ના આવે ત્યાં સુધી ચાર ચાર પાંચ પાંચ છ છ દીકરીઓને જન્મ આપે જી જી કારણ કે એને પુત્ર જોઈએ છે આ પુત્ર જોવાની જે ઘટના છે જે રીતે આમ જોતા પુત્ર છે એ અત્યારે એવું જરૂરી નથી કે બાપને રાખશે એના કરતાં તો દીકરીઓ વધારે રાખશે છતાંય પણ એક પુત્રની ગેલચા છે કે જેના કારણે આખો સમાજ છે એ ડિસ્ટર્બન્સ થઈ રહ્યો છે સેક્સ રેશિયો ઉત્તરોત્તર ઘટી રહ્યો છે અને જે સુધરેલો સમાજ કહી શકાય ભણેલો ગણેલો કહી શકાય એ સમાજમાં તો ગર્ભમાં જ દીકરીઓ મારી નાખવાની ઘટનાઓ બની રહી છે શું કહેશો તમે જે કહો છો એ સાચી વાત છે એટલે એના માટે ગવર્મેન્ટે ઘણા રોઝ લાવી રેગ્યુલેશન્સ લાવી એટલે આઈ ફીલ ગવર્મેન્ટ ઇઝ ઓન ધ ટ્રેક બરોબર પણ અનફોર્ચ્યુનેટલી આપણો સમાજ જાગ્યો નથી સોસાયટી જાગી નથી અગર આપણે આ જ એક્ઝામ્પલ લઈએ તો અગર આ જ્યાં આ લોકો રહેતા હશે આઈ એમ શ્યોર એ લોકોની આસપાસ પડોશીઓ બી રહેતા હશે હવે માની લો કે જે પડોશીઓ છે તો એ લોકોને ત્યાં આ ડિસ્કશન થતું જ હશે આ લોકોને સાસુ કહેતી હશે મને છોકરો જેણે હાથે તો એ પડોશીની રિસ્પોન્સિબિલિટી છે સોસાયટીની રિસ્પોન્સિબિલિટી છે કે ના એમાં શું છે છોકરો છોકરીઓ આવી છે તો સારું છે લક્ષ્મી આવી ઘરમાં સારું કહેવાય લક્ષ્મીઓ આજે જેમ આપણે બધા એક્ઝામ્પલ્સ આપ્યા ઘણા એક્ઝામ્પલ્સ આપી શકાય છે મેં તો જોયું છે કે આજકાલ તો રિક્ષાવાલાની દીકરી બી આઈએએસ ને આઈપીએસ ને મોટી મોટા સ્થાને જાય છે તો આવા એક્ઝામ્પલ્સ આપી અને આપણે એ ફેમિલીને એટલે મેં અત્યારે એક વર્ડ યુઝ કર્યો હતો સોશિયલ કમ્યુનિટી પોલિસીંગનો વર્ડ યુઝ કર્યો હતો એ આપણી જિમ્મેદારી છે એવરી ટાઈમ આપણે ગવર્મેન્ટને ના કરી શકીએ ગવર્મેન્ટ થી સ્કીમ લાવી છે કે ભાઈ સમાજ માટે અરે દીકરી જન્મે તો તમારે તમને કંઈક તમારી એફડી થશે કે આતે પણ અનફોર્ચ્યુનેટલી આપણી જે આ જાગૃતતા સમાજની કેમ નથી હું એ આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ દેટ સમાજની જાગૃતતા એટલા માટે નથી કારણ કે જે પેટ્રાઇકલ સોસાયટી જે બેને યુઝ વર્ડ કર્યો પિતૃત્વવતા સોસાયટી એ વર્ષોથી ચાલે છે હવે પુરુષોને એવું છે કે અમે 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 બધા પર રાજ કરી શકીએ બેનો એટલે કે શું કે એ એક ટોય છે રમત રમવાની ચીજ છે એ લોકોની બચપનથી માઇન્ડસેટ છે હવે આ માઇન્ડસેટ રહે છે કારણ કે વર્ષોથી એ લોકોના પરદાદાઓ બી આવી ગયું છે હવે આખી આ માઇન્ડસેટ ચેન્જ કરવા માટે એક એક અલગ એક ઇટ ઇઝ અ મેમોથન ટાસ્ક અને એની પર કામ થઈ રહ્યું છે પણ વોટ આઈ વોન્ટ ટુ કન્વે યર એ બધું એની જગ્યાએ છે પણ એવું તો શું થયું કે આ લોકોએ આખું આવું સ્ટેપ લીધું બારવાનું એટલે આ જે છે માઇન્ડસેટ મને ખબર નથી પડી રહ્યો અને હું નોર્મલી નથી હું નોર્મલી હું કોઈ દિવસ એવું નહીં કહું કે ફાંસીની સજા હું કોઈ દિવસ એને એ નથી કરતી પણ મને આ સાંભળીને તો એવું પહેલો જ મારું રિએક્શન હતું કે આ લોકો તો બધાને ફાંસી પર અત્યારને અત્યારે ચડાવી દેવા જોઈએ તાકી એ લોકો કોઈ આપણા લોઝનો બી મિસયુઝ ના કરી શકે ને.